गुड मॉर्निंग फ्रेंड्स, माई सेल्फ यूसुफ खान इस्माइल खान टांग, आई वेलकम ऑल ऑफ यू इन माई यूट्यूब चैनल 24/7 इंग्लिश। आज मित्रों आपणे वात करवा जई रह्या छीए एवी सात हेबिट्स नी। जे सात हेबिट्स छे ए सात दिवस नी अंदर आपनू जीवन बदली शके छे। मित्रों सारी आदतो जे छे ए आपणा जीवन ने सहज सरल अने सफल बनावे छे, अने बिल्कुल एनाथी विपरीत एनाथी उल्टू के खराब आदतो अपना जीवन ने निष्फळ मुश्किल अने मुसीबत रूप बनावी शके छे। तो आओ सात आदतो विषे जाणीए के जे आप सात दिवस फॉलो करो त्यार बाद जे छे ए आपने आदतो जीवन में एटली जरूरी लागशे के आप एने आगळ एक तमारू रूटीन बनावी नाखशो। तो ये सात आदतो कई छे ए आपणे एक पछी एक चर्चा करशुं। सौथी पहली वस्तु छे फर्स्ट हेबिट इज वेल्यू फिजिकल एंड मेंटल हेल्थ। मित्रों आपणी मानसिक अने शारीरिक जे तंदुरस्ती छे एनी खूब वेल्यू करवी जोईए, अने ए वेल्यू करवा माटे त्रण वस्तुओ पर खास फोकस करवुं। एक छे सारुं भोजन, बीजू छे एक्सरसाइज अने त्रीजू छे पूर्ति ऊंघ। आ त्रण बाबतो जो व्यक्ति बराबर डिसिप्लिन साथे करे छे तो ए मेंटल अने फिजिकल रीते फिट रही सके छे। एवी ज रीते जे आपणा आरोग्य ने नुकसान करे छे एवी कोई पण खराब आदतो बेड हेबिट्स जे आपणा मेंटल अने फिजिकल हेल्थ ने खराब करे छे, जो ए आदतो आपणी अंदर छे तो एने दूर करवी जोईए। કોઈપણ પ્રકારનું ધૂમ્રપાન, તંબાકુ ખાવું, ગુટકા ખાવા વગેરે જેવી કોઈ પણ બેડ હેબિટ્સ છે એને એનાથી કોઈ જ વ્યક્તિને ફાયદો નથી। કોઈ પણ પ્રકારનું જે છે એ મેન્ટલ ફિઝિકલ નોટ અ સિંગલ બેનિફિટ। તો પહેલું હેબિટ જે છે એ ધ્યાન રાખો કે મેન્ટલ અને ફિઝિકલ તમારી તંદુરસ્તી ઉપર ફોકસ કરો એને વેલ્યુ કરો। બીજી હેબિટ છે કે વેલ્યુ ટાઈમ એન્ડ મની। એ ન વિચારો કે એક મહિનાની અંદર યા છ મહિનાની અંદર યા એક વર્ષની અંદર શું બદલી શકે છે, પરંતુ એવું વિચારો કે 24 કલાકમાં શું બદલી શકે છે। આપ એક એક દિવસ ઉપર વેલ્યુ કરો, એક એક દિવસને ફોકસ કરો। સમયની કિંમત જો આપ નહીં કરો, જો આપની અંદર ટાઈમ વેસ્ટિંગ હેબિટ છે તો સમજી લો કે આપ જે છે એ કોઈ દિવસ સારું કામ નહીં કરી શકો, સફળ નહીં થઈ શકો, આપના જીવનની અંદર કમ્પ્લેન્ટ્સ જ વધુ હશે। સમયની વેલ્યુ કરીએ આપણે એવા એવી કોઈ પણ બાબતો કે જે ટાઈમ વેસ્ટર્સ છે। ઓફકોર્સ કે સોશિયલ મીડિયાનું પોતાનું એક ઉપયોગ છે, બેનિફિટ્સ છે, પરંતુ પછી મોટાભાગનો સમય જે છે એ સોશિયલ મીડિયામાં આપીને મોસ્ટલી જે છે એ મોબાઈલમાં પડ્યા રહીને આપણે સમયને કિલ કરીએ છીએ। તો એ ટ્રીક એ વસ્તુ આપણને આવડવી જોઈએ, એ હેબિટ આપણે પાડવી જોઈએ કે એનું કેટલું યુઝ કરવું છે, ક્યારે કરવું છે, કેવી રીતે કરવું છે। તો સોશિયલ મીડિયા એ ગ્રેટ ટાઈમ વેસ્ટર છે, સંભાળીને યુઝ કરો તો ઉપયોગી પણ છે। તો સારી આદત પાડો કે એનું ટાઈમનું વેલ્યુ કરી, સેમ વે પૈસાનું પણ વેલ્યુ કરી। યાદ રાખીએ કે આપણી જે આવક છે એ કેવી રીતે વધી શકે એના ઉપર ફોકસ કરી, એની સાથે સાથે જ્યાં જ્યાં આપણે આપણા પૈસા જે છે એ વેસ્ટ થતા હોય એવું લાગે તો વેસ્ટ કરીએ છીએ એ તમામ બાબતોને કંટ્રોલ કરીએ। બિનજરૂરી લોકો પાસેથી પૈસા ઉધાર ન લઈએ, યા તો બેંકમાંથી પણ લોન ન લઈએ। આપણે જેટલું પણ ખર્ચ કરીએ છીએ એ આપણી આવકનું 80% યા 90% ખર્ચ હોવું જોઈએ। એવરી મંથ આપણે જે છે 10-20% સેવિંગ્સ થવી જરૂરી છે, એનાથી ઉલટું ન કરીએ। આ એક સારી આદત છે, ટાઈમ અને મનીને આપણે સેવ કરીએ, એનું વેલ્યુ કરીએ। ત્રીજો મુદ્દો છે મિત્રો, ત્રીજી સારી આદત એ પાડો કે અવોઇડ નેગેટિવિટી। આપણી આસપાસ નેગેટિવ જે અવાજ છે, નેગેટિવિટી છે, એ પુષ્કળ પ્રમાણમાં પડી છે। આપ સવારે ન્યૂઝપેપર વાંચશો તો મોટાભાગના ન્યૂઝપેપરની અંદર પોઝિટિવ ન્યૂઝની જગ્યાએ
મોટા ભાગે નેગેટિવ ન્યૂઝ હોય છે. આ આપણા માટે ખૂબ કરુણ બાબતો છે કે ન્યૂઝ પેપર્સ જે છે એ મોટા ભાગે નેગેટિવ ન્યૂઝ હાઇલાઇટ્સ કરતા હોય છે અને લોકો એના ઉપર જ વધુ ફોકસ કરે છે, એટલે વેપાર કરવા માટે એ ન્યૂઝ પેપર્સ પણ એને છોડતા નથી. આપણે નેગેટિવ ન્યૂઝ ટીવી ઉપર યા ન્યૂઝ પેપરમાં કોઈ પણ જગ્યાએ એના ઉપર ધ્યાન ના આપવું જોઈએ. નેગેટિવ લોકો જે હંમેશા દરેક બાબતની અંદર સમસ્યાઓ જુએ છે, તક હોય તો એની અંદર પણ એને કંઈક ને કંઈક મુશ્કેલી દેખાય છે, મુશ્કેલીઓમાં તો એને ઘણી બધી મુશ્કેલીઓ દેખાય છે. આવા નેગેટિવ લોકો તમારા આસપાસથી એમને દૂર કરો, પોઝિટિવ લોકોની સાથે રહો. અને જો તમને એવું લાગે છે કે તમે આ બધું નેગેટિવ વસ્તુ તમારી આસપાસ ઘણી છે, તો એક સારી આદત પાડો, 7 દિવસ એને ફોલો કરો, પોઝિટિવિટી તરફ વળો, અને આઈ એમ શ્યોર કે આફ્ટર 7 ડેઝ તમને ખૂબ સારું લાગશે. ચોથો મુદ્દો છે મિત્રો કે સેટ અ ટાર્ગેટ. એક સમયે મિત્રો આપણે કોઈ એક ટાર્ગેટ હંમેશા સેટ કરવું જોઈએ. એ ટાર્ગેટ જે છે સેટ કરીએ એનો સમયગાળો એક વીકનો પણ હોઈ શકે, એક મંથનો પણ હોઈ શકે, 6 મંથ ઓર અ યર અથવા લાંબો ટાર્ગેટ પણ હોઈ શકે. પરંતુ ચોક્કસથી આપણી સમક્ષ થોડા ગોલ્સ હોવા જોઈએ, ટાર્ગેટ્સ હોવા જોઈએ. એ ટાર્ગેટ જે છે એ આપણે જરૂરથી સેટ કરીએ અને એને જે છે એ એચિવ કરવા માટે નેક્સ્ટ પોઈન્ટ છે આપણું વર્ક હાર્ડ. જ્યારે જ્યારે તમે કોઈ ગોલ સેટ કરો છો તો ઓબ્વિયસ છે કે તમામ પ્રકારની આપણી આળસ છોડીને આપણું ફોકસ જે છે એ મહેનત ઉપર કરવું જોઈએ. જો તમારી અંદર આળસ છે, તમે સમય વેડફો છો, તમે તમારા ધ્યાન કામ ઉપર પૂરતું ધ્યાન નથી આપી શકતા, તો એનો મતલબ છે કે તમે ક્યારે પણ સફળ નહીં થઈ શકો અથવા તમે જે પણ ઈચ્છો છો ત્યાં સુધી નહીં પહોંચી શકો. ખૂબ મહેનત કરો અને એ મહેનત જે છે એની જો ટેવ તમારા અંદર નથી તો શરૂઆત કરો અને યુ કેન સી ધ ચેન્જ. છઠ્ઠો મુદ્દો છે મિત્રો કે હેવ એન એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ. મતલબ છે કે તમે આભાર માનવાનું જે વૃત્તિ છે, તમારો સ્વભાવ જે છે, એનામાં તમને જે પણ કંઈ મળ્યું છે, કુદરતે તમને જે પણ કંઈ આપ્યું છે, તમારા ખુદાએ તમારા ભગવાને જે પણ કંઈ તમને આપ્યું છે એના બદલ વહેલી સવારે ઉઠીને પહેલું કામ એ આભાર માનવાનું કરો. એવી જ રીતે રાત્રે સૂતી વખતે પણ ખુદાનો જરૂરથી આભાર માનો. હંમેશા આપણે જે છે એ આપણે જે પણ કંઈ મળ્યું છે એનો આભાર માનીએ, જે અભાવો છે એની કમ્પ્લેન્સ જે છે એ ન કરીએ. જે પણ કંઈ આપણને મળી રહ્યું છે એના બદલ ગ્રેટિટ્યુડ વ્યક્ત કરવું, એનાથી આપણું જીવન જે છે એકદમ શાંત બને છે, સુખમય બને છે. અને ફરિયાદો ન કરવાને કારણે આપણે એવું નથી લાગતું કે આપણે કોઈ અભાવમાં જીવી રહ્યા છીએ. હંમેશા યાદ રાખો કે આપણી પાસે જે પણ કંઈ છે એનો ઉપયોગ કરીને એનાથી વધુ સારું આપણે મેળવી શકીએ છીએ. કમ્પ્લેન્સ કરવાથી કોઈ પણ વસ્તુ આપણને મળવાની નથી, એનો કંઈ ફાયદો નથી. ગ્રેટિટ્યુડ કરો અને હંમેશા આપણે આપણી પાસે જે પણ કંઈ છે એના માટે આભાર માનવું જોઈએ. અને છેલ્લો મુદ્દો છે કે જે આપણને હંમેશા આપણી જો એ આદત નથી તો બનાવી, એ ડુ 1 ગુડ ડીડ ડેઇલી. એક એવું નિયમ બનાવીએ, એક એવું નિયમ નક્કી કરીએ કે દરરોજ 1 સારું કામ ડેઇલી 1 ગુડ ડીડ આપણે જરૂરથી કરીએ. જે પણ કંઈ આપણે 24 કલાક આપણી પાસે છે એની અંદર આપણે એવું હંમેશા નક્કી કરીએ કે આપણાથી કોઈને મદદ કરવાનું, કોઈ વ્યક્તિને જરૂર છે આપણા મદદની તો એને મદદ કરો અને સમાજને મદદ કરો. આપણે જે વર્ક પ્લેસ ઉપર છીએ ત્યાં કોઈ આપણા કલીગ્સ છે એમને હેલ્પની જરૂર છે તો કરો, આપણા ફેમિલીઝને હેલ્પ કરો, રિલેટિવ્સને હેલ્પ કરો. એટલીસ્ટ ડિસાઇડ કે 1 ગુડ ડીડ ડેઇલી. આ 7 આદતો મેં આપને આજે મારા વિડીયોની અંદર કહી છે. ચોક્કસથી માત્ર 7 દિવસની અંદર જો આપ આ આદતો ફોલો કરશો તો યુ કેન ચેન્જ યોર લાઈફ, આઈ એમ શ્યોર અબાઉટ ધીસ. તો આ 7 આદતો જરૂરથી પાડો અને જુઓ, મેજિકલ થિંગ વિલ હેપન. તો અહીં હું મારી વાત પૂરી કરું છું. મારી યુટ્યુબ ચેનલ 24/7 ઇંગ્લિશને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. થેન્ક યુ, ધન્યવાદ, શુક્રિયા મિત્રો.